ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નિધન પર ઇડર ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા, પાર્ટીના કાર્યકર્તા, વિરોધ પક્ષના કાર્યકર્તાઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી 2 મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને યુગ પુરુષ એવા આદરણીય અટલજી જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ઈડરની અંદર એમના માટેની શ્રદ્ધાંજલિ સભા, એમની ભાવાંજલિ સભામાં બધા જ પક્ષના સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અટલજીનું સમગ્ર જીવન એ રાષ્ટ્રને સમર્પિત હતું. દેશપ્રેમ એમના માટેની પ્રાયોરિટી હતી અને એના કારણે સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ આજે અટલજીના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સદેહે અટલજી આપણે વચ્ચે નથી, પરંતુ એના વિચારોની દ્રષ્ટિએ એ અટલજી કાયમ એ ભારત વર્ષમાં એમનું નામ ન રહેશે. અટલજીએ જે પોતાના જીવન દરમિયાન પોતાની કરની ને કથની દ્વારા જે સંદેશ આપ્યો છે એ સંદેશ સમગ્ર ભારત વર્ષ માટે કાયમ માટે ઉપયોગી રહેશે. આજે એમના માટેના શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ, એમને ભાવાંજલિ આપીએ છીએ.